ચોમાસાના પહેલો વરસાદ સારો થવાથી શાકભાજીના ભાવ થોડા સ્થિર થયા હતા, પરંતુ સિઝનનો બીજો વરસાદ શાકભાજીના ભાવ વધારા મુદ્દે ગૃહિણીઓને રડાવશે. કારણ કે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો મોટાભાગનો પાક સડી જતા તેના ભાવ બમણા થઈ ગયા છે. ચોમાસાનો પહેલો વરસાદ સારો થવાથી શાકભાજીના ભાવ સ્થિર થયા હતા, પરંતુ ગૃહિણીઓને હવે સિઝનનો બીજો વરસાદ શાકભાજીના ભાવ વધારા મુદ્દે રડાવશે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલ સતત વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી હોવાથી શાકભાજીના ભાવ વધી ગયા છે. સતત વરસાદને કારણે ખેતરોમાં વાવેલા શાકભાજીમાં પાણી ભરાઈ રહેવાને કારણે શાકભાજીમાં જીવાત અને છોડ ખોવાવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હાલમાં વરસાદને કારણે બજારમાં ઓછી આવક પણ થઈ રહી છે, જેના કારણે આવકને 30-40 રૂપિયા કિલો મળતા તમામ શાકભાજી 60-80 રૂપિયા કિલો મળી રહ્યા છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ જમીનમાં સડી જતા ભાવ સીધા 30-60 થઈ ગયા છે, જેથી શહેરની એપીએમસી માર્કેટમાં પણ ડુંગળીના આવકમાં ઘટાડો થતાં વેપારીઓએ ભાવ વધારો ઝીક્યો છે. તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા ધોધમાર વરસાદને કારણે એક તરફ ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થયું છે, ત્યાં સંગ્રહખોરો વેપારીઓ દ્વારા પણ કૃત્રિમ મોંઘવારી ઊભી કરવાની તરકટ શરૂ કરવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે હાલ તો ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ગરીબોની કસ્તુરી વધારે મોંઘી થઈ પડી છે. અત્યારે જો ખરેખર ભાવ વધારો જોવા જઈએ તો કાંદા, એ કાંદામાં ભાવમાં ઘણો જ વધારો છે અને હજુ એવું કહેવામાં આવે છે કે હજુ ભાવ વધારો થશે. 15 દિવસ પહેલાં કાંદા અમારી માર્કેટમાં 15-17 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા, આજે એની જગ્યા પર 35-40 રૂપિયા અમારી માર્કેટમાં જ વેચાય છે. એટલે આવનારા દિવસોમાં બી કાંદામાં હજુ ભાવ વધારો, કારણ કે મહારાષ્ટ્ર બાજુ જોઈએ તેવો વરસાદ નથી અને જો વરસાદ હજુ પણ મહારાષ્ટ્રમાં ખેંચાય તો કાંદામાં ભાવ વધારવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. તો એપીએમસી માર્કેટમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ડુંગળી માત્ર 5% ઠલવાતા ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ આવનારા સમયમાં શાકભાજીના ભાવ પણ બમણા થશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.